કેમ છો દોસ્તો? ચાલો તો હવે આપણે 11મા ધોરણનું પહેલું ચેપ્ટર જે છે એમની અંદર આગળ જઈએ છીએ. JEE-NEET-ના લેક્ચર આપણે પહેલાં બે પતાવ્યા. પહેલાં જે સૌથી પહેલો લેક્ચર તો એકદમ બેઝિક વસ્તુ હતી એ સમજાવી, ખ્યાલ આવ્યો. હવે આપણે બીજો લેક્ચર જોયો ને, હવે આપણે આની અંદર ધીમે ધીમે થોડુંક થોડુંક આગળ જતું જવાનું છે. થોડુંક એક્સ્ટ્રા ડીપમાં ધીમે ધીમે જતા જઈશું અને બધા કોન્સેપ્ટ આવતા જાય એવું કામ આપણે કરતા જઈશું. ચાલો તો હવે આપણે આજે લેવાનું છે રાસાયણિક તત્વયુગ્મિતિ, કેમિકલ સ્ટોચિયોમેટ્રી. આપણે ગુજરાત બોર્ડની અંદર ભણી ગયા તત્વયુગ્મિતિ, એની અંદર એક મસ્ત ઉદાહરણ લીધું હતું આપણે. તમને ખબર હોય તો મિથેન વાયુનું દહન થાય CH4+O2, ઇટ ગીવ CO2 અને H2O. આ ઉદાહરણના આધારે મસ્ત રીતે આપણે સમજાતા. પણ એ સિવાયના બીજા ઉદાહરણ હોય તો તમને ખબર હોવી જોઈએ, તો એની થોડીક પ્રેક્ટિસ બહુ જરૂરી છે. એ સિવાયના થોડાક અલગ અલગ ઉદાહરણ હોય તો થોડાક સહેલા ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ અને પછી ધીમે ધીમે આપણે ડિફિકલ્ટ લેવલ સુધી જઈએ. આપણે ખ્યાલ એવું તો હવે આપણે જોઈએ છે, બીજા ઉદાહરણ લઈને આપણે જોઈએ તત્વયુગ્મિતિ જે છે. તો સૌ પ્રથમ પહેલાં દળ સંબંધ, એટલે કે દળ આપ્યું હોય અને દળ શોધવાનું હોય તો દળ સંબંધ. દળ આપ્યું છે અને દળ શોધવાનું છે તો દળ સંબંધ. ઉદાહરણ તરીકે કે 25 ગ્રામ CaCO3ને ગરમ કરતાં કેટલા ગ્રામ CO2નું દળ મળે. હવે જો આમાં છે ને અમુક તમે પ્રેક્ટિસ કરશો ને તો એની રિએક્શન ખબર પડશે કે આમાં તો રિએક્શન ખબર જ નથી કઈ કેમિકલ રિએક્શન આવે છે. એટલા માટે પ્રેક્ટિસ પહેલાં જરૂરી છે. ભાઈ આમાં આ CaCO3નું દહન થાય તો શું રિએક્શન આવે, એ પછી 12મા સુધી CaCO3નું દહન થાય તો એ જ રિએક્શન આવે, પછી એમાં પછી બદલાય નહીં, ખ્યાલ આવું. એટલા માટે આવું ધીમે ધીમે પ્રેક્ટિસ થતી જાય ને તો ખબર પડતી જાય આમાં સમીકરણ આવું આવશે. એટલે પહેલાં તો જો આ શીખવાનું રહેશે તમારે કે ભાઈ CaCO3 છે ને કેલ્શિયમ કાર્બોનેટ છે, ખ્યાલ આવો ને. એને ગરમ કરો ને, આ ખરેખર આ ચૂનો કહે ને આપણે ચૂનો એ છે, એને ગરમ કરો તો તમને CaO મળે. CaO એક ઓ આવી ગયો, CO2 દૂર થઈ જાય. ખરેખર આ CO2 વાયુ સ્વરૂપે છે, આ સોલિડ છે અને આ સોલિડ છે, આને ગરમ કરવામાં આવે છે તો આવું થાય છે CaCO3. સમીકરણ સંતુલિત કરી દેવાનું છે, જો કે સંતુલિત છે અત્યારે, જરૂર નથી. હવે તમને સમીકરણ શું કહે છે પછી આમાં જઈએ. સમીકરણ પ્રમાણે વજનથી વજન લેવાનું છે. તો સમીકરણ શું કહે છે, તો પહેલાં સાઈડમાં જરાક રફ કામ કરી લઈએ. કેલ્શિયમ જે છે, કાર્બન છે અને ઓક્સિજન છે. કેલ્શિયમનું દળ 40 છે, પરમાણવીય દળ, ખ્યાલ આવ્યો ને. એ તમને પરીક્ષામાં તો ખરેખર આપવું જોઈએ, પણ આવા બધાના જનરલ તમને યાદ રહી જશે, ઘણી બધી પ્રેક્ટિસ થશે ને. એટલે કેમ કે સોડિયમનું 23 છે, ઓક્સિજનનું 16 છે, એ બધા યાદ રહી જશે તમને. ઓકે, આનું 12 છે અને આના આ 3 છે, એટલે કેટલા થશે 48 અને 12 60 40 100. આનું આણ્વીય દળ 100 થઈ ગયું, એટલે કે 1 મોલ વપરાય, 100 ગ્રામ વપરાય ત્યારે આપણે કોને લેવાનું છે આની તો જરૂર જ નથી. કેમ કે આપણને CO2નું દળ માંગ્યું છે, તો આનું દળ લખવાનું. આનું આણ્વીય દળ કેટલું થાય, કાર્બનનું 12 અને આનું 16 × 32, એટલે કેટલું થશે 44. એટલે આ 44 ગ્રામ મળે. જ્યારે આ 100 ગ્રામ વપરાય ત્યારે આ કેટલો મળે, 44. તો તમે કેટલો વાપરો છો, 25. તો બહુ સહેલું કામ થઈ ગયું દોસ્ત, 25 એ કેટલો. તો તમે આવી રીતે લખી શકો છો. હા, જો અહીંયા મોલ લખવા હોય તો લખી શકો, પણ અહીંયા મોલ આપ્યા નથી, જરૂર નથી સમીકરણમાં, એટલે નથી લખવાના, ખ્યાલ આવો. તો અહીંયા હું લખું 100 ગ્રામ CaCO3 વપરાય ત્યારે 44 ગ્રામ CO2 મળે. 44 ગ્રામ CO2 મળે. તો હવે તમે આ CaCO3 કેટલો વાપરો છો, 25 ગ્રામ CaCO3 વાપરો ત્યારે આ કેટલો મળે, તો 25 × 44/100. ખ્યાલ આવ્યો, 25 × 6 અહીંયા કેટલા આવશે બોલો, 11 ગ્રામ મળે છે તમને. હિસાબ કરી લેવાનો છે જરાક, ખ્યાલ આવ્યો. હું અત્યારે આમાં ટાઈમ હું નહીં બગાડું અત્યારે, તમારે જાતે ટ્રાય કરવાની છે ભાગાકાર ગુણાકાર, થોડીક વાર લાગશે, પ્રેક્ટિસ કરવાની છે તમારે, ખ્યાલ આવ્યો ને. આમાં ટાઈમ હું સહેજ પણ નહીં બગાડું, હું જે આપેલું હશે એ ફટાફટ લખી દઈશ. કેમ કે આ તમારે ગણતરી હવે છે ને આ થોડુંક JEE-NEET-માં જાતે કરવા ટ્રાય કરવાની છે તમારે, જેટલું થાય તેટલું. પછી ન થાય તો કેલ્ક્યુલેટરથી કરી નાખજો, પણ જેટલું થાય તેટલું જાતે ટ્રાય કરવાની છે. કારણ કે JEE-NEET-માં અતિશય અઘરો પ્રશ્ન હોય, અતિશય અઘરો કે બહુ અતિશય વધારે કેલ્ક્યુલેટરથી ગણતરી કરવી પડે એવી ગણતરીવાળો દાખલો ઓછો આપે છે. એટલે એવા દાખલા કરવાના, પણ એમાં એવી રકમ મૂકી દે ને એ લોકો તો ફટાફટ છેદ ઉડી જતા હોય ને એવું થઈ જતું હોય છે. એટલું બધું અતિશય અઘરું નહીં હોય. તમારા આમ રફ કામ તમે ભાગાકાર રફમાં કરી શકો અને થોડાક સમયમાં અને ટાઈમ મળશે તમને,
ભાગાકાર કરવાનો ખ્યાલ આવ્યો. એટલે એવું કામ જરાક કરવાનું છે કે તમારે પહેલાં જાતે ગણતરી કરવાની છે, જાતે જેટલી થાય તેટલી, અને પછી અત્યારે કેલ્ક્યુલેટરથી બહુ અતિશય અઘરી લાગે તો કેલ્ક્યુલેટરથી તમારે કરી નાખવાની છે, ખ્યાલ આવ્યો. કેમ કે JEE-NEETમાં અતિશય કોમ્પ્લિકેટેડ ગણતરીઓ નથી આપતા એ લોકો, એવી વ્યવસ્થા કરી આપે. આ સવાલ પૂછે છે, એવા સવાલ બંધ નથી રાખતા કે ભાઈ આવા સવાલ નહીં પૂછવાના, પણ એમાં રકમનું સેટિંગ એવું કરી નાખે ને એ લોકો, ખ્યાલ આવ્યો, કે છેદ ઉડી જતા હોય, ભાગાકાર રેગ્યુલર તમે ગણતરી કરો તો થઈ જતી હોય છે, ખ્યાલ આવ્યો, આવું હોય છે. હા, રેર કેસની અંદર અમુક એવા પ્રશ્નો JEE-માં પૂછાઈ ગયા છે કે એમાં ગણતરીની ઘણી જરૂર હોય, પણ એવું ક્યારેક બનેલું છે, ખ્યાલ આવ્યો. એટલે એ રીતના છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી તમારે, પણ જેટલી પોસિબલ હોય એટલી જાતે તમારે ટ્રાય કરવાની છે. થોડીક વાર લાગશે, હું અત્યારે ટાઈમ નહીં બગાડું, તમારે થોડીક વાર લાગશે, 5 મિનિટ કે 2 મિનિટ જે બગડે છે, ખ્યાલ આવ્યો, એટલો ટાઈમ તમારે આપવાનો છે, ખ્યાલ આવ્યો. ચાલો, હવે અહીંયા આવશે મોલ મોલ સંબંધ કયો થશે. MnO2ની હાજરીમાં 5 મોલ KClO3ને ગરમ કરતા કેટલા મોલ O2 બને? MnO2ની હાજરીમાં, પહેલાં તો આ રિએક્શન તમે ક્યારેય જોયો જ નથી, પહેલાં રિએક્શન પહેલી વાર જોવો છો. હવે આ રિએક્શન 12માં આવશે ત્યારે ઉપયોગી થશે બધે, એટલે પહેલાં રિએક્શન શું આવે એ જોઈ લો પહેલાં. ઘણી વખત કેમ કે રિએક્શન નથી આપતા, તો આ રિએક્શન પહેલાં આપણે જાતે સમજવાની, કેમ કે આ પ્રેક્ટિસમાં ક્યારેક આવ્યું હોય ને તો ખબર હોય. KClO3 છે, ખ્યાલ આવ, થોડીક યાદ કરો પછી ફરી યાદ કરો. આનું નામ શું થતું હશે મને કહો, ચાલો હું તમને યાદ કરાવું. CLO3 માઇનસને શું કહેતા હતા, યાદ છે તમને? ગઈકાલે જ આપણે, એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર જ આપણે જોયું હતું આને શું કહેતા હતા. અને હાઇપોક્લોરાઇટ, ક્લોરાઇટ, ક્લોરેટ કે પરક્લોરેટ, આવા 4 નામ હતા, 4માંથી શું કહેતા હતા? અને ક્લોરેટ કહેતા હતા, યાદ આવ્યું તમને? ક્લોરેટ, જોજો બરાબર. આનું નામ તમારે યાદ રાખવું છે ને તો છે આરામથી યાદ રહી જશે. તો આગળ શું છે? પોટેશિયમ. તો આગળ પોટેશિયમ, કે એટલે પોટેશિયમ ને, પોટેશિયમ એ ખબર હોવી જોઈએ. પોટેશિયમ ક્લોરેટ, આનું નામ શું થઈ જાય? પોટેશિયમ ક્લોરેટ, આવી રીતે થઈ જાય. હા, આમ આપેલું હોત, KClO4 આપેલું હોય તો આને પર ક્લોરેટ કહેવાય, તો પોટેશિયમ પર ક્લોરેટ. એટલે એવા નામ તમને ઘણી વખત ભૂલાઈ જતા હોય તો આ આ કોન્સેપ્ટ, આ લોજિક તમને યાદ રખાયું છે કે આને ક્લોરેટ કહેવાય તો આગળ પોટેશિયમ લગાડવાનું છે. આ તો ઘણી વખત પરીક્ષામાં એ લોકો એવું પૂછે, આ સૂત્ર ન આપે અને એવું પૂછે કે પોટેશિયમ ક્લોરેટની પ્રક્રિયા કરતાં MnO2ની હાજરીમાં ગરમ કરતાં ડિફિકલ્ટ બનાવવું હોય તો બનાવી શકે છે. હેલો, તો ચાલો, MnO2 છે ને એ ઉદ્દીપક તરીકે વપરાય. આ રિએક્શન તમે પહેલી વાર જોવો છો એટલે પહેલાં ખાલી સમજી લો રિએક્શનને શું થાય છે. હવે પછી આવે તો રિએક્શન તમને આવડવી જોઈએ, કારણ કે અત્યારે તમને નહીં જ આવડતી હોય આ રિએક્શન, કારણ કે ફર્સ્ટ ટાઈમ તમે જોવો છો. MnO2ની હાજરીમાં ગરમ કરો. હવે આને ગરમ કરો ને તો તમને 2 આઈટમ મળે, KCl મળે અને O2 મળે. KCl અને O2 સમીને સંતુલિત કરવાનું છે. ઓક્સિજન 3 છે, ઓક્સિજન 2 છે, આ તો હંમેશા કપલમાં જ રહેવાના બેકી સંખ્યામાં. તો એક કામ કરો, અહીંયા 3 વડે ગુણો, અહીંયા 2 વડે ગુણો, 2 વડે ગુણવાનું છે. ચાલો, તો KCl કેટલા થઈ ગયા? 2, તો અહીંયા 2 વડે ગુણો. તો હવે અહીંયા વજન માગ્યું છે કે મોલ, આના મોલ વપરાય છે ને આના મોલ માગ્યા, એટલે મોલથી મોલ જ, તો અહીંયા મોલ લખો. આના 2 મોલ વપરાય ત્યારે આના 2 મોલ મળે, ત્યારે આના 3 મોલ મળે. તો આ 2 વચ્ચેનો સંબંધ કહેવાનો છે. KClO3ને ગરમ કરતા અને ગરમ કરતા કેટલા મોલ O2 ઉદ્ભવે? એટલે આને જો 2 મોલ KClO3 વપરાય ત્યારે 3 મોલ O2 મળે, 3 મોલ O2 મળે. ઓકે, આ 2 મોલ વાપરો ત્યારે 3 મોલ મળે, તો આ કેટલા કીધા છે? 5 મોલ વાપરવાના છે. 5 મોલ KClO3 વપરાય ત્યારે આ કેટલા મળે? બહુ સીધું છે, આ 2નો ગુણાકાર, 5 × 3 / 2 વડે કેટલા આવશે? તમારે ગણતરી કરવાની છે, હું તો સીધો જવાબ એ પણ લખી દઈશ, ખ્યાલ આવો ને, ફટાફટ કામ પતે. એટલે 5 × 15 / 2 કેટલું આવશે ભાઈ? 7.5 મોલ O2 મળે, ખ્યાલ આવ્યો ને? એટલે આ રીતે થઈ જશે.
આવી જરાક ગણતરીઓ કરવાની છે. તો આ બધા જ, એટલે ખાલી એવું નથી કે મિથેનવાળું જ ઉદાહરણ પૂછાય, બીજા પણ પૂછાય, એટલે મસ્ત પ્રેક્ટિસ કરવાની છે, મજા આવે એવું કામ છે. પણ આવી પ્રેક્ટિસ કરીએ તો આજે પહેલી વખત તમને ખબર પડી કે આ સમીકરણ કેસીએલ ઓ3નું વિઘટન થાય ત્યારે કેસીએલ અને ઓ2 મળે છે. ચાલો એ પાછા આવા અલગ પ્રકારના ઉદાહરણ અનલિમિટેડ ગમે તે નહીં પૂછે, એ અમુક લિમિટેડ જ છે, એને પ્રેક્ટિસ કરશો એટલે એમાં કવર થઈ જશે, એમાંથી જ આવશે. ખ્યાલ આવે ને? એટલે એવું ટેન્શન નહીં, તો એવા તો હજારો ઉદાહરણ હોય એમાંથી નહીં, આપણા સિલેબસમાં અમુક લિમિટેડ જ છે, એટલે પ્રેક્ટિસ કરશો ને એટલે એમાં આવી જશો. ખ્યાલ આવે? એટલે એ વધારે કોઈ એવું નથી કે ભાઈ ગમે તેમ ઉદાહરણ પૂછી નાખે, આવા બધા જે છે પછી એના જ આવશે, રિપીટ થશે, એટલે તમને એમ થાય ઓહો આ તો આવી ગયું છે, મજા આવે એવું છે. ચાલો એટલે આ રીતે થશે. ચાલો હવે આગળ જોઈએ આપણે. ચાલો મિત્રો, દળ કદ સંબંધ. દળ કદ એટલે એક દળ આપ્યું હશે ને સામે કદ મેળવવાનું છે. ચાલો જોઈએ તો કે 8.5 ગ્રામ H2O2નું સંપૂર્ણ વિઘટન થતાં NTP ને STP એક જ છે તમને ખબર છે, તો કેટલો કદ O2 વાયુ મળે છે? પહેલાં તો H2O2નું વિઘટનનું સૂત્ર યાદ રાખો. H2O2નું વિઘટન, તો H2O2નું વિઘટન થાય ને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહેવામાં આવે છે, અને એનું વિઘટન થાય ને તો H2O અને O2 મળે છે. પાણી અને O2 મળે, હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થાય તો પાણી અને O2 મળે છે. સમીકરણને સંતુલિત કરવા માટે અહીંયા ઓક્સિજન 2, 1, 3, અહીંયા 2, તો અહીંયા એક કામ કરું 2 વડે ગુણી દઉં એટલે 4 ઓક્સિજન થઈ ગયા, તો અહીંયા 2 વડે ગુણી દઉં, થઈ ગયું સંતુલિત. હાઇડ્રોજન 4, ઓક્સિજન 2, 2, 4 અને 4. હવે આ જો 2 મોલ વપરાય તો આ 2 મોલ મળે અને આ 1 મોલ મળે. જોજો બરાબર, હવે આ વજનની વાત, એકનું વજન છે અને બીજાનું કદ છે, તો વજન એ લખી નાખીએ. ચાલો આના આના 1 મોલનું વજન શું થાય? H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2, એટલે ઓક્સિજન એટલે કેટલા થાય? O2 એટલે 32 અને 2, 34, એટલે આનું દળ કેટલું થાય? 34 થાય. એવા કેટલા છે? 2 વખત છે, એટલે આટલા ગ્રામ થાય. 34 × 2 ગ્રામ વપરાય ત્યારે આ મળે કેટલો? ગ્રામમાં જો પૂછો તો 32 ગ્રામ. પણ કદની વાત કરીએ, અહીંયા આનું ગ્રામમાં લેવાનું છે, આનું શું લેવાનું છે? કદ. 1 મોલ એટલે કદ કેટલું થાય? 22.4 લિટર એમ કહી શકો, 22.4 લિટર. કેમ કે આ વાયુ છે ને, આ 22.4 લિટર વપરાય ત્યારે આ 22.4 લિટર અહીંયા નહીં લઈ શકીએ, કેમ કે આ જે છે ને પ્રવાહી સ્વરૂપે હોય છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ. ઓકે, આટલા તાપમાને જે છે જનરલી પ્રવાહી સ્વરૂપે હોય છે. હવે ટૂંકમાં અહીંયા ઓક્સિજન છે, ગેસ છે, એટલે અહીંયા 22.4 લઈ લીધા આપણે. હવે આપણે તમને એવું કીધું છે કે આના 8.5 ગ્રામ એટલે આનું વજન, ત્યારે આનું કેટલું કદ મળે? તો સમીકરણ પ્રમાણે શું છે? સમીકરણ એવું કહે છે કે જ્યારે 2 × 34 ગ્રામ હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય, એટલો હાઇડ્રોજન, ત્યારે આના આટલા ગ્રામ મળે ઓક્સિજનના. પણ એના ગ્રામ નથી પૂછ્યા, એનું કદ પૂછ્યું, એટલે આ લઈ લઈએ, ત્યારે 22.4 લિટર O2 મળે. એટલે આ થયું સમીકરણ, અહીંથી અલગ કરી નાખું છું, આટલો O2 મળે. હવે આટલા ગ્રામ વાપરો ત્યારે આટલા લિટર મળે, તો તમે કેટલો વાપરો છો? 8.5 ગ્રામ. 8.5 ગ્રામ H2O2 વાપરો ત્યારે આ કેટલા લિટર મળે? કરો હિસાબ, કેલ્ક્યુલેટરથી કરવો પડશે, નહીં જો એકવાર ટ્રાય કરો, ન થાય તો કંઈ વાંધો નહીં. ઓકે, ચાલો કેટલા આવશે અહીંયા? આ 2નો ગુણાકાર ભાગ્યા કેટલા આવશે? 2 × 34. હવે વિચારો, થોડુંક ટ્રાય કરો કે 8.5ના ડબલ કેટલા થાય? 8 × 2 = 16 અને 1 વધારે એટલે 17. તો 17 × 2 = 34 એટલે કે 8.5 ચોક કેટલા થાય? 34 થાય કે નહીં? 4 અને 4 વડે ગુણો એટલે 34 થશે. હવે કેટલા જવાબ આવશે અહીંયા? 4 × 2 એટલે 8, એટલે 22.4 ભાગ્યા 8. 22.4 ભાગ્યા 8 આવું તમારે કરવાનું. આ હું દર વખતે મારા ટાઈમ જાય એટલે હું નહીં કરું, જોકે અત્યારે કોઈ પાછું અત્યારે મેં સ્ટાર્ટ તો કરી દીધું, કંઈ વાંધો. ચાલો હવે આવી રીતે તમારે ભાગાકાર કરવાનો છે. 8 × 2 = 16 કેટલા વધ્યા? 16 માંથી 16 જશે એટલે કેટલા વધ્યા? 6 અને 6.4. તો અહીંયા 8થી નહીં ચાલે એટલે 1 પોઈન્ટ કાઢી નાખવાનો, તો અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો છે, એટલે 64 થઈ ગયા, એટલે 8, 8, 64 થઈ ગયું. 2.8 જવાબ આવશે અહીંયા તમારે, 2.8. ઓકે, ટ્રાય કરો તો બધું જ થશે. ટ્રાય એન્ડ ટ્રાય, યુ વિલ બી સક્સેસ. ખ્યાલ આવ્યો ને? ટ્રાય કરવાની છે જેટલી પોસિબલ બને તેટલી. એટલે આ 2.8 લિટર જે છે આ મળશે. આ તમે 8.5 ગ્રામ વાપરો, 8.5 ગ્રામ વાપરો ત્યારે આ 2.8 લિટર મળશે તમને. ખ્યાલ આવ્યો? ચાલો આગળ જઈએ છીએ આપણે.
અગાડી 40 ml C4H10નું દહન કરતાં કેટલા ml CO2 મળે? હવે પહેલાં તો એક વસ્તુ યાદ રાખો, કાર્બનિક પદાર્થનું દહન થાય ને, કાર્બનિક પદાર્થનું દહન તો તમને મળે છે CO2 અને H2O. કાર્બનિક પદાર્થ એટલે કોણ? મિથેન. આપણે જોયો તો યાદ છે તમને, મિથેન પ્લસ O2. હવે કાર્બનિક પદાર્થનું દહન કરવાનું હોય ને તો ઓક્સિજનની હાજરીમાં કરવાનું, અને નિપજમાં બે આઈટમ ફિક્સ છે, CO2 અને H2. ખ્યાલ આવ્યો? અત્યારે તમારા પાસે કાર્બનિક પદાર્થ કયો છે? C4H10. તો અહીંયા લખો C4H10. ઓક્સિજનની હાજરીમાં દહન, દહન કરો એટલે ઓક્સિજનની હાજરીમાં કઈ નિપજ મળશે? CO2 અને પ્લસ H2. આ બે નિપજ મળી. સમીને સંતુલિત કરો. ચાલો સમીકરણ સંતુલિત કરવા માટે પહેલા કાર્બન સંતુલિત કરીએ. કાર્બન કેટલા? 4. કેટલા મૂકો અહીંયા? 4. હાઇડ્રોજન કેટલા છે? 10. અહીંયા કેટલા છે? 2. કેટલા મૂકો? 5. ઓક્સિજન કેટલા થયા? 4 × 2 = 8. 8 × 5 = 13 ઓક્સિજન થયા. તો અહીંયા કેટલા આવશે? જોજો બરાબર, અહીંયા આવશે 13/2 કરવા પડે. 13/2 કરવા પડે તો જ થાય ને. હવે અપૂર્ણાંકમાં ન લેવું હોય તો અહીંયા 13 કરો ખાલી, તો બાકીના બધાને 2 વડે ગુણી નાખવા પડે તો જ થાય. આવું જરાક ટ્રાય કરવાની છે. સમજ પડી શું કર્યું? તે કાર્બન 4 તો કાર્બન 4, ઓક્સિજન 10 તો અહીંયા, સોરી હાઇડ્રોજન 10 તો અહીંયા કેટલા મૂક્યા? 5 મૂક્યા. પણ ઓક્સિજન કેટલા થયા? 4 × 2 = 8 અને અહીંયા 5 = 13 થયા. તો અહીંયા 13 મૂકો તો 13 × 2 = 26 ઓક્સિજન થઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો ટૂંકમાં અહીંયા અહીંયા 13/2 મૂકવા પડે તમારે. આ એક સંતુલન થયું. હજુ કોઈ ચેન્જ કરવો હોય તમારે તો આ બધાને 2 વડે ગુણ નાખો, તો અહીંયા 2 જતા રહીને આને 2 વડે ગુણ્યા, આને 2 વડે ગુણ્યું એટલે 2 કેન્સલ થઈ ગયા, આને 2 વડે ગુણો એટલે શું થયું? 8. આને 2 વડે ગુણો એટલે કેટલા થયા? 10 થઈ ગયું. આ પૂર્ણાંક સંખ્યામાં લેવું હોય તો પૂર્ણાંકમાં લઈ લેવાનું સારું પડે તમને. ખ્યાલ આવ? ટૂંકમાં આ હતું, એમને રાખવું હોત તોય કોઈ વાંધો નથી. ખ્યાલ આવ? હવે આપણે બે કયા બે વચ્ચે સંબંધ રાખવાના છે? ચાલો, એટલે કે કોની કોની વચ્ચે વાત કરવાની છે કે મિથેન, સોરી આ બ્યુટેન છે, 4 કાર્બન એટલે બ્યુટેન, બ્યુટેન અને દહન કરતાં કેટલો CO2 મળે, આ બે મિત્રોની વાત કરવાની છે. એટલે કે આ 2 મોલ વપરાય ત્યારે 8 મોલ મળે. આવું સમીકરણ કહે છે, હું તમે નથી કહેતા. 2 મોલ વપરાય ત્યારે 8 મોલ મળે છે. ખ્યાલ આવ? હવે તમને શું આપ્યું? 40 ml આપ્યા છે. તો કદમાં પણ એવું જ હોય, આ 2 કદ વપરાય ત્યારે આ કેટલા કદ મળે? 8 કદ. એટલે કે આ જેટલો વપરાશે એના કરતાં 8 એટલે કેટલા ગણો થયો? 4 ગણો થયો મળે છે. આ તમે 10 લિટર લો તો આ કેટલો મળે તમને? 40 લિટર મળે, 4 ગણો મળે. સમીકરણ એવું કહે છે. ખ્યાલ આવ્યો? આ તમે જેટલો લો એના કરતાં 4 ગણો મળશે. તો આ તમે કેટલો લીધો છે? આ 2 કદ લો, 2 કદ C4H10 લો ત્યારે આ કેટલો મળે છે? 8 કદ મળે છે. 8 કદ એટલે આ 1 છે 2 છે ત્યારે 8 એટલે 4 ગણો છે ને. ખ્યાલ આવ્યો? તો બીજું, આ કેટલો લેવામાં આવે? 40 ml લેવામાં આવે છે. 40 ml, 40 ml C4H10 લેતા આ કેટલો મળશે? કરી દો હિસાબ. 40 × 8/2 4 અહીંયા કેટલા આવશે બોલો? 160 ml આન્સર આવશે તમારો. 160 ml શું મળે તમને? CO2 મળે. આવી રીતે અલગ અલગ સમીકરણ લઈ અને ગણતરી કરવાની છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો મિત્રો, પ્રક્રિયકની શુદ્ધતાનું ટકાવાર પ્રમાણ કે 50 ગ્રામ તમને CaCO3 આપ્યો છે, કેલ્શિયમ કાર્બોનેટ 50 ગ્રામ આપ્યો છે, એની શુદ્ધતા કેટલી છે? 80% છે, 100% શુદ્ધ નથી. 20% અંદર બીજું કંઈક માટી છે કે જે છે, કેલ્શિયમ કાર્બોનેટ એટલે ચૂનો જે છે, ચૂનાનો પથ્થર જે આપણે કહીએ છીએ તે. ત્યારબાદ હવે એની અંદર બીજી 20% તો અશુદ્ધિ છે, 100% કેલ્શિયમ કાર્બોનેટ નથી, બાકીનું જે કંઈ પણ હોય છે. એને ગરમ કરતાં ઉદ્ભવતો CO2 કેટલો? તો 50 ગ્રામને ગરમ કરો છો. હવે જોજો બરાબર શાંતિથી, પહેલાં તો સમીકરણ તમને આવડવું જોઈએ. CaCO3ને ગરમ કરીએ તો CO2 ઉત્પન્ન થાય, એનું સમીકરણ આવડે જ છે તમને. હમણાં જ જોયું કે CaO મળે છે અને CO2 મળે છે. જો હમણાં યાદ રાખ્યું હતું તો આ ઉપયોગમાં આવી જાય. આ સોલિડ હોય છે, ઘન પદાર્થ, અને ગરમ કરો તો CaO મળે છે, અને કળી ચૂનો પણ કહેવામાં આવે છે CaO, અને CO2 જે છે ગેસ સ્વરૂપે દૂર થાય છે. હવે સમીકરણ પ્રમાણે શું કહે છે? વજન છે ને, તો સમય આનું આણ્વીય દળ તમને ખબર છે 100 ગ્રામ છે 1 મોલનું.
ત્યારે આ એક મોલ મળે, એક મોલ એટલે કેટલો છે? 44 ગ્રામ. તો હવે પહેલાં 100% કાર્યક્ષમતા છે એવું વિચારી લો, 100% શુદ્ધ છે એવું વિચારી લો, બરાબર છે. હવે હું તમને એમ કહીશ કે આ 100 ગ્રામ CaCO3 વપરાય ત્યારે આ 44 ગ્રામ CO2 મળે, બરાબર ને? તો હવે તમે આ 50 ગ્રામ વાપરો, થોડી વાર માટે ધારી લઈએ કે કાર્યક્ષમતા, અરે એની શુદ્ધતા 100% છે. તો આ 100 આ સમીકરણ એવું કહે છે, સમીકરણ શું કહે છે? સમીકરણ કે આ 100 ગ્રામ વપરાય ત્યારે આ કેટલો મળે? 44. હવે આપણે લીધો છે કેટલો? 100 નથી લીધો, 50. તો 50 ગ્રામ CaCO3 વપરાય ત્યારે આ કેટલો મળે? અડધો વપરાય તો અડધો મળે. તો સીધું જ છે, આમાં કંઈ ગણતરીની બહુ જરૂર છે નહીં. ખ્યાલ આવ્યો ને? કેટલો આવશે? 22 ગ્રામ CO2 મળે તમને. કેટલા ગ્રામ મળે? 22. પણ આ જવાબ નથી. 100% શુદ્ધતા હોય તો પણ કેટલા ટકા છે? 80%. ઓકે, અહીં ત્રિરાશિ મૂકી દેવાની. જો 100% શુદ્ધ પદાર્થ હતો તો કેટલો મળે તમને? 22 ગ્રામ મળે છે. 100% શુદ્ધ પદાર્થ છે તો 22 ગ્રામ મળે છે. તો કેટલા ટકા શુદ્ધ છે? 80% શુદ્ધ હોય તો કેટલો મળે? તો 80 × 22 / 100, કરો હિસાબ. એક ગયું, 22 × 8 કરો, 22 × 8. આ તો આવડે છે કે નહીં? 8 × 2 = 16, અહીંયા 8 × 16 = 17. કેટલા આવ્યા? 176 / 10. કેટલા આવશે બોલો દોસ્ત? 17.6 ગ્રામ જેટલો, 6 ગ્રામ જેટલો CO2 મળે. ઓપ્શનની અંદર જો ઓપ્શન આવે, MCQ આમાં MCQ આપ્યા હશે ને તમને, MCQ આપ્યા હશે તો એની અંદર 22 ગ્રામ એ જવાબ હશે. પણ 22 ગ્રામ ક્યારે આવે? 100% શુદ્ધ પદાર્થ હોય ત્યારે. આ 80% ન લખવું હોય તો આપણે 100% શુદ્ધ સમજી લેવાનું છે. પણ 80% આપ્યું છે એટલે 100% એ 22 ગ્રામ, તો 80 એ કેટલો? સિમ્પલ કામ કરી દેવાનું. કેટલો મળે? 17.6 ગ્રામ. કાલે આવો કે નહીં? ચાલો મિત્રો, હવે આપણે જોઈએ MCQ જોઈએ. MCQ બરાબર જોજો. સેમ્પલ જે છે ખાસ કે હેબર પદ્ધતિથી 30 લિટર H2 અને 30 લિટર N2 પ્રક્રિયાથી 50% નીપજ મળે છે. તો પ્રક્રિયાની અંતે કયું મિશ્રણ બાકી રહેશે? પહેલાં તો શીખવાનું છે, જોજો બરાબર ધ્યાન આપજો. પહેલાં આ તમારા માટે કોન્સેપ્ટ પણ જે છે અલગ છે, એટલે આ બધા સેમ્પલની અંદર જ કોન્સેપ્ટ આવી જાય. એ રીતના મેં એવા બધા પ્રશ્નો લીધા, સેમ્પલિયા લીધા છે. ખ્યાલ હું ટોપિક એવા બધા MCQ એવા જ મેં અમુક લઉં છું કે એની અંદર ટોપિક આખો આવી જાય. તો એ ટાઈપના પછીના MCQ જે છે એ બધા સોલ્વ કરી શકો. ખ્યાલ હું એક જ સરખા MCQ જે છે એ હું ઓછા લઈશ, જરૂર પડશે તો લઈશ, પણ એ ઓછા લઈશ. પણ અત્યારે છેલ્લા વર્ષના એવા એવા MCQ હું પકડું છું, અથવા એવા એવા ટોપિક જે છે કે એનાથી એક બબે MCQ કરાવું કે જેથી એનાથી બધી મેથડ આવી જાય. તો ચાલો આની અંદર કંઈક થોડુંક ભણી ગયેલા છીએ, પણ એની અંદર થોડુંક એડ કરવાનું છું. તો આ પ્રશ્ન જે છે ને એ PMT 2003 અંદર પૂછાઈ ગયો. તમને એમ થાય ઓહો તો આ તો ઘણા વર્ષ થઈ ગયા, પણ નહીં, આ પરીક્ષા 30 વર્ષથી લેવાય. 32 વર્ષ થશે ને આ તમારી જે છે, પછી 33 વર્ષ થશે, 33મું વર્ષ. એટલે છેલ્લા 32 વર્ષથી તો લેવાઈ ગઈ છે પરીક્ષા. એટલે 2013 આ PMTનું નામ બદલાઈ ગયું, થોડીક મોટી થઈ ગઈ એટલે એનું નામ NEET આપી દીધું, બરાબર છે. પહેલાં છે ને PMT મેડિકલ ટેસ્ટ, પ્રી મેડિકલ ટેસ્ટ. ઓકે, હવે પહેલાં જે છે આ જે NEET અને નું નામ PMT હતું, એટલે કે MBBS અને ડેન્ટલની અંદર એડમિશન લેવું હોય તો PMTની એક્ઝામ આપવી પડતી. પણ હવે પછી ગુજરાત સરકારે પણ એની અંદર એડ થઈ ગઈ અને એની બધી મેડિકલ કોલેજ એની અંદર કવર કરી લીધી, બરાબર છે. ત્યારથી એ જે પરીક્ષાને બધા ઇન્ડિયાની ઘણી બધી એવી જે સ્ટેટ જે છે એની અંદર ભેગા થઈ ગયા, અને ભાઈ અમારે NEET આધારે તમારી જે બધી કોલેજ જે છે એની અંદર એડમિશન આપવાનું છે. પહેલાં ખાલી બોર્ડના આધારે એડમિશન મળતું, બોર્ડના ટકાના આધારે MBBSમાં એડમિશન મળતું, ગુજકેટને બોર્ડના ટકાને એના આધારે બધાના આધારે એડમિશન મળતું. પછી 2013 NEET આવી ગુજરાતમાં પણ, આખા ઇન્ડિયા લેવલે જે છે એ તો હતી જ, ચાલો. પણ 2013 જે છે એ આ બધા જે છે સ્ટેટ માટે ફિક્સ કરી નાખી, બધામાં સરખી જ એક્ઝામ છે. એ તો કેરેલા છે ને અલગ લેતું હતું, અલગ અલગ સ્ટેટ વાઇઝ બધી અલગ અલગ લેવાતી હતી. તો 2013 બધું ફિક્સ કરી નાખ્યું જે છે, અને બધામાં જે પરીક્ષાનું નામ આખા બધા સ્ટેટની, સોરી આખા કન્ટ્રીની અંદર સેમ કરી નાખ્યું, NEET નામ આપી દીધું. એટલે PMT કે NEET કે બે એક જ છે, ખ્યાલ એવું. અલગ અલગ ટૂંકમાં તમારે યાદ કેટલું રાખવાનું? PMT NEET એક જ છે.
2013 એનું નામ નીટ થઈ ગયું છે, એટલે 2003ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. જોજો બરાબર, એટલે બહુ દૂર પણ ના કહેવાય આ પ્રશ્ન, અને કે આ એક્ઝામ 30 વર્ષથી લેવાય છે. 30 વર્ષના પ્રશ્ન સોલ્વ કરો એટલે તમને ખબર પડી જશે કે નહીં, બહુ અતિશય અઘરા પ્રશ્નો નથી આવતા, મીડિયમ આવે છે. ચાલો હવે આની અંદર શું છે, પહેલાં તો એ જોઈ લો કે પહેલાં સૌથી પહેલાં હેબર પદ્ધતિ, એટલે હેબર પદ્ધતિ એટલે N2+3H2, થોડું આ બાજુ લખું, N2+3H2 ઇટ ગીવ્સ 2NH3, એમોનિયાનું ઉત્પાદન માટેની પદ્ધતિ. આ ગેસ, આ ગેસ, આ ગેસ. ઓકે ચાલો, હવે સમીકરણમાં હું પહેલાં લખીશ કે આ 1 મોલ વપરાય ત્યારે આ 3 મોલ વપરાય ત્યારે આ 2 મોલ મળે. ઓકે, આ મોલ જે છે ને એ કદના સરખામણીમાં, એટલે કે આ તમે 10 લિટર વાપરો ત્યારે આ 30 લિટર વપરાય. એમ હું કહી શકું કે આ 1 કદ વપરાય ત્યારે આ 3 કદ વપરાય, એટલે કે આના કરતાં 3 ગણું વપરાય ત્યારે આ 2 કદ મળે, 2 કદ મળે. આવું સમીકરણ કહે છે. હવે જોજો બરાબર, શાંતિથી ધ્યાન આપજો. હવે સમી કદ પ્રમાણે, એટલે કે આ 10 લિટર લો ત્યારે આ 30 લિટર વપરાય, આ 10 લિટર વપરાય ત્યારે આ 30 લિટર વપરાય, ત્યારે મળે કેટલું? 20 લિટર. હવે જોજો, ખાસ ધ્યાન આપજો તમે બરાબર, આ જે સમીકરણ પ્રમાણે આ લખ્યું છે, સમીકરણના આધારે આવું સમીકરણ કહે છે. હવે આપેલું કેટલું છે? આપેલું, આપેલું કદ કેટલું છે? આપેલું કદ છે એ બધું વપરાય અને ન પણ વપરાય, ખ્યાલ આવ્યો? તો આ કેટલું આપ્યું છે તમને? 30 લિટર હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન 30 લિટર આપ્યો છે. આ નાઇટ્રોજન કેટલો આપ્યો છે? ઓકે દોસ્ત, 30 લિટર. સમીકરણ પ્રમાણે તમે જુઓ તો આ 30 લિટર વપરાય ત્યારે આ એના કરતાં 3 ગણું વપરાય, એટલે આ 90 લિટર વપરાય. પણ 90 છે તમારી પાસે? નથી, 30 જ છે. તો આમ ફરી જાઓ, આમ આમ જુઓ, આ 3 લિટર વપરાય ત્યારે 1 લિટર વપરાય, એટલે કે આ 30 વપરાય ત્યારે આ કેટલું વપરાય? 10 વપરાય. તો આ 30 લિટર છે એ બધું જ વપરાઈ જશે ત્યારે આ કેટલું વપરાશે? 10 લિટર વપરાશે. ઓકે ચાલો, તો હવે સમીકરણ વપરાતું, જો 100% પ્રક્રિયા થાય તો કેટલા ટકા? 100%. તો આ 30 લિટર વપરાય ત્યારે આ કેટલું વપરાય? 10 લિટર. સમીકરણ પ્રમાણે આ 3 કદ 3 મોલ ત્યારે 1 મોલ, એટલે 30 લિટર ત્યારે આ 10 લિટર વપરાય છે. ચાલો હવે જોજો, પરંતુ આ તમને એવું કીધું 50% જ નીપજ મળશે, એટલે કે 50% જ પ્રક્રિયક વાપરવાનું. કેટલો વાપરવાનો? 50%. હા, અત્યારે આપણે નીપજ લખવી હોય તો લખી દો, કોઈ વાંધો નહીં. ચાલો આ 10 લિટર, હવે તમે આ જો બધું જ વપરાઈ ગયો કે ને, આ સીમિત પ્રક્રિયક છે, તમને ખબર છે આ 3 કદ વપરાતો ત્યારે આ કેટલો મળતો? 2, એટલે આ 30 લિટર વપરાય ત્યારે આ કેટલો મળે? 20 લિટર મળે, મળે. આ મળે, આ વપરાય, આ વપરાય. તો ચાલો હવે આપણને બીકરમાં મેળ્યું શું છેલ્લે? આ બધું એક બીકરમાં જ એડ કર્યું હતું, એ જ બીકરમાં 30 લિટર શું હતું? 30 લિટર શું હતું? H2. 30 લિટર શું હતું? N2. એમાંથી 30 લિટર શું વપરાઈ ગયું? હાઇડ્રોજન, એટલે હાઇડ્રોજન ડિલીટ થઈ ગયું. આ કેટલો વપરાયો? 10 લિટર. એટલે આ કેટલો વપરાયો? 30, અને આ મળ્યો કેટલો? 20. એટલે આ નવી નીપજ બીકરમાં જ મળી છે. પરંતુ અહીંયા 100%ની 50% નીપજ મળે છે, એટલે કે આ બધું 50% કરી નાખવાનું. જો 50% નીપજ મળે, 50%, તો આ 10 લિટરને બદલે કેટલા લિટર વપરાય? 5 લિટર વપરાય. નવું લખી નાખું, 5 લિટર વપરાય. આ કેટલું વપરાય? 30ને બદલે 15 લિટર વપરાય. આ અડધું મળે એટલે 10 લિટર મળે. ઓકે ચાલો, તો છેલ્લે વધ્યું શું? તો બીકરમાં હતું કઈ વસ્તુ? આ 30 લિટર હતું, એનું 15 લિટર વપરાયું, એટલે 15 લિટર H2 વધ્યો હશે. આ 30 લિટર લીધું હતું અને વપરાયું કેટલું? 5 લિટર, એટલે 25 લિટર N2 બીકરમાં વધ્યો હશે. અને આ 10 લિટર મળ્યું છે, એટલે 10 લિટર શું મળ્યો હશે? એમોનિયા. તો છેલ્લે બીકરમાં આટલી વસ્તુનું મિશ્રણ હશે. ઓકે, ફરી એક વખત કહી દઉં, સમીકરણ શું કહે છે? હેબર વિધિનું, નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયા કરે તો એમોનિયા મળે છે. આ 1 મોલ વપરાય ત્યારે આ 3 મોલ વપરાય, એટલે કે આ 1 કદ વપરાય ત્યારે આ 3 કદ વપરાય. આવું સમીકરણ કહે છે, હું તમે કહેતા નથી. એટલે કે આ 10 લિટર વપરાય ત્યારે આ 30 લિટર વપરાય, ત્યારે આ મળે કેટલું? 20 લિટર. સમીકરણ કે
હવે તમને એને એ લોકોએ એડ કરી દીધા છે, બે મિક્સ કર્યા, આ 30 લિટર નાખ્યું અને આ 30 લિટર એક જ બીકરની અંદર, આ બીકર જ છે મોટું, ધારો બીકરની અંદર એડ કરી દીધા. હવે આ કોણ કેટલો વપરાશે? હવે આ 30 લિટર વપરાય ત્યારે આ કેટલો વપરાય? 10 લિટર. તો આ 30 એ 30 લિટર વપરાય ત્યારે આ 10 લિટર વપરાય. 100% પ્રક્રિયા થતી હોય ત્યારે. પણ કેટલા ટકા પ્રક્રિયા થાય? 50%. એટલે આનું 50%, 10નું 50% એટલે 5 લિટર જ વપરાશે, 10 લિટર નહીં વપરાય. 30નું 50% એટલે 15 લિટર જ વપરાશે. ઓકે, ચાલો. તો જો કાયદેસર આ 10 લિટર વપરાતું હતું ત્યારે 20 લિટર મળતું, તો આ કેટલું મળશે? 10 જ, કેમ કે બધું અડધું અડધું જ કરી નાખવાનું. હવે ફાઇનલી 30 લિટરમાંથી આ વપરાયો કેટલો? 15. તો વધ્યો કેટલો? 15 લિટર. છેલ્લે 15 લિટર વધ્યો. આ 30 લિટર લીધો તો એમાંથી 5 લિટર વપરાયો એટલે 25 લિટર નાઇટ્રોજન લીધો, અને એમોનિયા કેટલો મળ્યો? 10 લિટર મળ્યો છે. એ તો હતો જ ને, એને મળ્યો છે. ઓકે, ચાલો. તો છેલ્લે મિશ્રણમાં, બીકરમાં વધ્યું શું હશે? 25 લિટર નાઇટ્રોજન, 15 લિટર H2 અને 10 લિટર એમોનિયા. તો આ ઓપ્શન મેં લખ્યા નહોતા, આ ટાઈપના ઓપ્શન હતા બધા, એમાંનો એક ઓપ્શન છે એ જવાબ છે સીધો. ચાલો, એટલે આ રીતે તમારે જવાબ આવશે. થોડાક ટ્વિસ્ટ કરીને હોય છે એટલે પ્રેક્ટિસ કરવાની, એટલે આરામથી અને મસ્ત રીતે આવડી જાય. થોડોક ડિફિકલ્ટની અંદર આ લઈ શકાય આ જે છે, ને તમને આવડી ગયો હોય તો બહુ વેલ એન્ડ ગુડ છે, પણ ડિફિકલ્ટની અંદર આ લઈ શકાય. ચાલો, ચાલો. હવે ક્યાં ગયું કપડું? આગળનો MCQ આપણે જોઈએ. ઓકે, હવે તમને આપ્યું છે કે N2+3H2 માટે ડાયહાઇડ્રોજન સીમિત પ્રક્રિયા ઓળખો. આમાં ઓપ્શન મારે લખવા પડ્યા કેમ? પ્રશ્ન શું છે શાંતિથી જો, કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયા થાય, એમોનિયા બનાવે, તો એમાં કઈ એવો જ મિશ્રણ છે, 4 મિશ્રણ આપ્યા છે, એમાં કયા મિશ્રણમાં હાઇડ્રોજન સીમિત પ્રક્રિયક છે? આ કહેવાનું છે, લિમિટિંગ રિએજન્ટ છે હાઇડ્રોજન. ઓકે, ચાલો. આ ઓપ્શન આપ્યા છે, JEE 2019 પૂછાઈ ગયો છે પ્રશ્ન. સહેલો છે, જો હું તમને કહું કઈ રીતે. પહેલાં તો સમીકરણ લખો. ચાલો, આ MCQ. હવે આપણે અહીંયા સમીકરણ લખીએ, N2+3H2 એટ ગીવ્સ 2NH3. સરખા જેવા કોન્સેપ્ટના બે હતા ને, એટલે સાથે લઈ લીધા છે. હવે સમીકરણ શું કહે છે? ચાલો, મને કહો તમે સમીકરણ શું કહે છે. થોડુંક પહેલી સાઈડ લખો, સારું પડે. N2+3H2 એટ ગીવ્સ 2NH3. હવે અહીંયા બધાનું વજન જ છે કે નહીં, તો આપણે વજન લખવાનું. વજન શું કહે છે? આ 1 મોલ વપરાય ત્યારે આ 3 મોલ વપરાય ત્યારે આ 2 મોલ મળે. હવે વજનની વાત કરો, આ 28 ગ્રામ વપરાય, આ 28 ગ્રામ વપરાય ત્યારે આ કેટલું વપરાય? 6 ગ્રામ વપરાય. 28 ગ્રામ વપરાય, આ કેટલું મળે એની તો જરૂર છે નહીં. તો ચાલો, આવું સમીકરણ કહે છે, હું તમે કહેતા નથી. કોણ કહે છે? સમીકરણ કહે છે. ચાલો, પહેલાં ઓપ્શનની ટ્રાય કરીએ. સીમિત પ્રક્રિયક, હાઇડ્રોજન સીમિત એટલે હાઇડ્રોજન ઘટે છે ક્યાં? ઓકે, બીજો પ્રક્રિયક વધારે હશે. તો પહેલો ઓપ્શન છે એ જોવાનો છે, 56 ગ્રામ N2 અને આ જે છે 10 ગ્રામ લેવામાં આવે ત્યારે. તો લીધેલો પ્રક્રિયક પહેલી ટ્રાય કરીએ, આ 56 ગ્રામ લઈએ અને આ કેટલો લઈએ છીએ આપણે? 10 ગ્રામ. ચાલો, હવે આ 28 વપરાય ત્યારે આ કેટલો વપરાય? 6. તો આ 28નો ડબલ છે કે નહીં? તમે જુઓ શાંતિથી, જો 28નો ડબલ છે કે નહીં, તો આ ડબલ હોવો જોઈએ ને. 12 ગ્રામ વપરાય, આ 28 વપરાય ત્યારે 6 વપરાય, તો આનો ડબલ વપરાય તો આ ડબલ વપરાય, એટલે આ 56 ગ્રામ વપરાય ત્યારે આ 12 ગ્રામ વપરાય છે. 12 ગ્રામ વપરાય છે, પણ આપેલો કેટલો છે? 10 જ. તો મળી ગયો જવાબ પહેલો જ, કેમ કે આ ઘટ્યો ને, ઓછો છે ને. ખરેખર હોવો કેટલો જોઈએ? 12, પણ આપ્યો છે કેટલો? 10. તો આ લિમિટિંગ રિએજન્ટ છે, તો ઓપ્શન એ જવાબ આવશે. ચાલો, તો બીજા કેમ નહીં આવે પહેલાં એ જોવું પડે ખાસ. સીધો ટીક નહીં કરી દેવાનો જવાબ. આ ટાઈમ હોય, જો ટાઈમ નથી તમારી પાસે તો વાત અલગ છે, પણ ટાઈમ હોય તો શાંતિથી જોવાનું છે. કંઈક ટ્વિસ્ટ પણ હોઈ શકે, અલગ પણ હોઈ શકે, કંઈક ક્યારેક એવું બની શકે, એટલે બીજા આન્સર ચેક કરવાના. ચાલો, આ રફ કરી દઉં છું. આ 28 ગ્રામ ત્યારે આ 6 ગ્રામ, એ તો સીધું જ છે. 28 વપરાય ત્યારે 6 વપરાય, તો કોઈ લિમિટિંગ રિએજન્ટ નથી આમાં. ચાલો, આ 14 ગ્રામ ત્યારે આ 4 ગ્રામ, આ 14 ગ્રામ ત્યારે 4 ગ્રામ. હવે વિચારો, આ 28 વપરાય ત્યારે 6 વપરાય છે, તો 28નો અડધો છે ને, તો 28નો અડધો એટલે આ 14 છે, તો આનો અડધો જ થાય ને, એટલે કેટલો થાય? 3 ગ્રામ થાય ને. પણ આ તો ઉલટાનો આપ્યો કેટલો? 4 ગ્રામ. તો આ વધારે છે ઉલટાનો, 3 ગ્રામને બદલે કેટલો છે? 4 ગ્રામ છે. એટલે લિમિટિંગ રિએજન્ટ અહીંયા એ નાઇટ્રોજન છે. ખબર પડે છે, થોડુંક અલગ છે ફરી એક વખત.
આ 28 ગ્રામ વપરાય ત્યારે આ 6 ગ્રામ વપરાય. તો આનો અડધો જ છે, 28નો અડધો 14 ગ્રામ. તો આ 14 ગ્રામ વપરાય તો આનો અડધો જ વપરાય, આ 3 ગ્રામ જ વપરાય. પણ તમને આપ્યો કેટલો? 4. તો આ વધારે છે ઉલટાનો. 3 વપરાય છે ને એના બદલે 4 આપ્યો છે. તો લિમિટિંગ રિએજન્ટ આ કહેવાય. હેલો, હવે એટલે આ લિમિટિંગ રિએજન્ટ આ નથી એટલે આ જવાબ નહીં આવે. હવે આ 35 ગ્રામ વપરાય ત્યારે આ કેટલો વપરાય? 8. આમાં ચેક કરવું પડશે. ચાલો હવે ચાલો ચેક કરો. આ 35 ગ્રામ ત્યારે આ કેટલો છે? 8 ગ્રામ. ઓકે, ચેક કરો આ 8 જવાબ આવે છે કે નહીં. ચેક કરો, 28 ગ્રામ ઇન્ટુ એ 6 ગ્રામ હાઇડ્રોજન વપરાય તો 35 ગ્રામે કેટલો? ચેક કરીએ જવાબ આવે છે કે નહીં. ઓકે, તો અહીંયા ગણતરી કરો. 35 × 8 = 28 કરો હિસાબ. ક્યાં ચાલશે? 7 × 5 = 35, 7 × 28 = 28, 6 × 5 = 30. 30 ભાગ્યા કેટલા આવશે? 4. તો 30 ભાગ્યા 2 એટલે 15. 15 ના 1/2 એટલે કેટલા? 7.5 ગ્રામ. એટલે અહીંયા આવશે 7.5 ગ્રામ આવશે. 7.5 ગ્રામ H2 વપરાય. આ 7.5 ગ્રામ વપરાય અને તમારા પાસે છે કેટલો? 8. તો આ લિમિટિંગ કહેવાય નહીં, વધારે છે ઉલટાનો, ઘટતો નથી. આમાં હાઇડ્રોજન ક્યાં ઘટે છે? વપરાય છે કેટલો? 7.5 અને એપો છે કેટલો? 8. ટૂંકમાં ઉલટાનો વધારે છે. તો આ લિમિટિંગ રિએજન્ટ થઈ ગયો છે. ખ્યાલ આવ્યું? એટલે આમાં આ નાઇટ્રોજન લિમિટિંગ રિએજન્ટ છે, આમાં નાઇટ્રોજન છે લિમિટિંગ રિએજન્ટ, આમાં કોઈ લિમિટિંગ રિએજન્ટ નથી. આમાં કોણ લિમિટિંગ રિએજન્ટ છે? હાઇડ્રોજન છે. એટલે જવાબ આવશે, આરામથી જવાબ આવી જાય. થોડીક પ્રેક્ટિસ કરવી પડે દોસ્ત, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ રીતે મસ્ત અને મસ્ત રીતે પ્રેક્ટિસ કરતા જાઓ અને MCQ સોલ્વ કરતા જાઓ. ઓકે, એટલે પ્રેક્ટિસ કરશો તો પછી આવડશે. આવા કોન્સેપ્ટવાળા MCQ હું ધીમે ધીમે રેગ્યુલરલી લેતો જઈશ અને તમારે ગણતરી કરતી જવાની છે. આ ચેપ્ટરના MCQ ફરી એક વખત કહું છું, ઘણા ડિફિકલ્ટ પણ છે બીજા ચેપ્ટરની સરખામણીમાં. એટલે એવું પણ નહીં વિચારતા કે આ ચેપ્ટરના MCQ ડિફિકલ્ટ છે એટલા બીજા ચેપ્ટરના હશે નહીં, એટલા બધા નથી. બીજા ચેપ્ટરના MCQ સહેલા છે, આ ચેપ્ટરના MCQ ઘણા બધા ડિફિકલ્ટ લાગશે તમને. ખ્યાલ આવું? એટલે પહેલેથી ધ્યાનમાં રાખજો, બીજા ચેપ્ટરના MCQ આટલા બધા ડિફિકલ્ટ છે નહીં. એટલે પહેલેથી કહી રાખું છું, આમાં પ્રેક્ટિસ વધારે કરવી પડશે તમારે.